નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. વાલિયામાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ. તો ભરૂચ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી. શહેરના કૃષ્ણનગરના મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશમાં શરિયત કોર્ટ સ્થાપવા બાબતે પ્રવીણ તોગડિયાનો વિરોધ. શરિયત કોર્ટને ભારતમાં પાકિસ્તાન ઊભું કરનાર પગલું ગણાવતા ડોક્ટર પ્રવીણ તોગડિયા. ભરૂચ જિલ્લામાં જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ગત વર્ષની સરખામણીએ 539 મિલીમીટર ઓછો વરસાદ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 28,000 હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનો વિરામ જોવા મળ્યો હતો, ત્યારે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા સહિત મોટાભાગના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. બપોરથી જ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 3.5 મિલીમીટર, અંકલેશ્વરમાં 2 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, વાગરામાં 1 ઇંચ, નેત્રંગમાં 13 મિલીમીટર, આમોદમાં 5 મિલીમીટર અને જંબુસરમાં વરસાદ નોંધાયો ન હતો. વાલિયા પંથકમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આવનારા 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે વહીવટીતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આજરોજ ભરૂચના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદમાંથી છૂટા પડ્યા બાદ હિન્દુ આગેવાન ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે પ્રથમવાર ભરૂચની મુલાકાતે પધાર્યા હતા. શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ મહાદેવ મંદિરમાં તેઓએ પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ આગેવાન સેજલ દેસાઈના નિવાસસ્થાને તેઓએ નવા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેઓએ તેઓના નવા સંગઠનના કામ અંગેની રૂપરેખા આપી સંગઠનની કામગીરી જણાવી હતી. તો મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની શરિયત કોર્ટ સ્થાપવાની માંગણીઓ ભારતમાં પાકિસ્તાન ઊભું કરનાર પગલું છે, જેની સામે તેઓના સંગઠનો વિરોધ નોંધાવશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જે માગણી કરી છે એ માગણીનો અર્થ એ છે કે ભારતમાં હવે બધી જ જગ્યાએ પાકિસ્તાન ઊભું થઈ જશે. કોઈ પણ દેશ હોય એ દેશમાં સર્વોપરી દેશનું બંધારણ હોય તો દેશના બંધારણ અર્થાત કાયદા પ્રમાણે કોર્ટો ચાલે, કુરાન પ્રમાણે કોર્ટો કઈ રીતે ચાલે, શરિયત અથવા કુરાન એનો અર્થ કે એક દેશમાં 2 કાયદા, એક ભારતના બંધારણનો અને એક મુસલમાનના કુરાનને શરિયતનો. આ પ્રકારનો પ્રયાસ અને સરકાર દ્વારા એને અનુમતિ આપવી એ ભારતમાં દરેક ગામમાં ને ઠેક ઠેકાણે પાકિસ્તાન ઊભી કરવાની અનુમતિ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એનો પૂરી તાકાતથી વિરોધ કરશે. ભરૂચ જિલ્લામાં જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ગત વર્ષની સરખામણીએ 539 મિલીમીટર વરસાદ ઓછો પડ્યો છે, જેની અસર ખેતી પર જોવા મળી રહી છે. સામાન્યતઃ 20 જૂન બાદ વરસાદની મોસમ જામી જતી હોય છે, જો કે આ વર્ષે ચોમાસાની જમાવટ થઈ ન હોવાથી હાલમાં જિલ્લામાં વાવણી લાયક સ્થિતિ બની નથી. જિલ્લામાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં જિલ્લાના કુલ 2.44 લાખ હેક્ટર જમીન પૈકી 67,684 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ તુવેરનું 28,278 હેક્ટર જેટલું વાવેતર થયું છે. જો કે ગત વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં જિલ્લામાં કુલ 96,530 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું હતું. ગત વર્ષની સરખામણીએ 28,000 હેક્ટર વાવેતર ઓછું થયું છે. ગત વર્ષે કુલ 2,146 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, જેની સામે આ વર્ષે 9 જુલાઈ સુધીમાં 539 મિલીમીટર ઘટના સાથે
કુલ 1607 મિલીમીટર જેટલો વરસાદ જ વરસ્યો છે. ખેતીલાયક વરસાદ માટે મોસમના શરૂઆતના દિવસોમાં જ 4-5 ઇંચ જેટલો તબક્કાવાર વરસાદ સારો ગણાય છે. 4-5 ઇંચ જેટલો વરસાદ પડે તો બિયારણ નિષ્ફળ જવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે. જોકે એક સમટો 4-5 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસે તો તે વાવણીને નુકસાનકારક પણ બને છે. સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચમાં સમમોહન વિદ્યા પર પ્રેક્ટિકલ નિદર્શન યોજાયું. મંગળવાર તારીખ 10 જુલાઈ સાંજે 6:30 કલાકે સંસ્કાર ભારતી હોલમાં સિનિયર સિટીઝન ગ્રુપની સામાન્ય સભામાં શ્રી તિલક ગોસ્વામી પધાર્યા હતા. વર્ષો પહેલા ભરૂચમાં માત્ર સોનેરી મહેલ પોલીસ ચોકી હતી, તેમાં તિલક ગોસ્વામી PI હતા. તેમની દીકરી લજ્જા ગોસ્વામી રાઇફલ શૂટિંગમાં નામના મેળવી ત્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર અને હાલના PM નરેન્દ્ર મોદી એમને ઘરે જઈને અભિનંદન અને આશીર્વાદ આપેલા. તિલક ગોસ્વામીએ હાલમાં આણંદની બાજુમાં આવેલા ગામમાં મહાદેવનું મંદિર છે તેમાં મહંત તરીકે સેવા આપે છે. પોલીસ ખાતામાંથી DYSP તરીકે નિવૃત્ત પામ્યા. એમણે BA વિથ સાયકોલોજી કર્યું હતું. મનોચિકિત્સક ડૉક્ટર સુનિલ સોતીયના સહૃદય મિત્ર છે. તિલક ગોસ્વામીએ સૌ પ્રથમ મલ્ટીમીડિયા દ્વારા સ્ક્રીન પર રંગબેરંગી ડિઝાઇન બતાવી અને વોઇસ ઓવરમાં મારું એક સૂચન તમારા જીવનમાં આનંદ ભરી દેશે, મારા કયા પ્રમાણે જ તમે કરશો, તમે કરવાના છો, તમે અનુભવ કરી રહ્યા છો, સ્લીપ સ્લીપ ડીપ સ્લીપ એ સૂચન તમારા આત્મા સુધી પહોંચી રહ્યું છે, તમારું શરીર ખૂબ સ્વસ્થ છે, હવે પછી તમારું શરીર આરોગ્ય તરફ જઈ રહ્યું છે, તમારો આત્મવિશ્વાસ દરેક મિનિટે કલાકે વધી રહ્યો છે, આપણે બધા એક સાથે જોડાઈ રહ્યા છે, ખૂબ મજબૂત મનોબળ તરફ આગળ વધી રહ્યા છે, તમારી ગોપી શક્તિઓ બહાર નીકળી રહી છે, તમારો વિલ પાવર વધી રહ્યો છે, સ્લીપ સ્લીપ ડીપ સ્લીપ. હોલમાં નીરવ શાંતિ. ધીરે ધીરે બધી લાઇટ ઓન થઈ. એમણે કહ્યું કે હવે હું જેના ખભા પર હાથ મૂકીશ અને સ્ટેજ પર એને બોલાવીશ. 4 સભ્યોને તંદ્રા અવસ્થામાં હાથ પકડીને સ્ટેજ પર ખુરશીમાં બેસાડ્યા. હું એક તાળી પાડીશ એટલે તમારી ખુરશીમાંથી ઊભી થવાનું. 3 થયા. એ ઘોટ તંદ્રામાં ખુરશી પર રહ્યા. તમારો જમણો હાથ આગળ કરો. હવે તમારા શરીર પરથી આ હાથ છૂટી ગયો છે. એના પર સોય ઘોંચીએ તો પણ કંઈ ના થયું. સમમોહન શાસ્ત્રના ઉપસંહારમાં ગાજી બજાવીને એમણે કહ્યું કે નેગેટિવ સૂચન ના કરો. મન અને મગજ એને પહેલું સ્વીકારે છે જેની ખોટી અસર પડે છે. સંતાનોને તું આ કામ નહીં કરી શકે, તારાથી થાય જ નહીં, તું નાનો છે, કાયર છે, ભીલું છે, બાયલો છે એવું ક્યારેય ન બોલતા. શબ્દ જ મનોબળ મજબૂત કરે છે. હંમેશા હકારાત્મક જ બોલો. યસ આઈ કેન ડુ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ કુંભરિયા ઢોળાવ વિસ્તારની વિવિધ સમસ્યાના પગલે સ્થાનિકો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે જ ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગંદકી તેમજ બિસ્માર બાગના પ્રશ્નો જોવા મળી રહ્યા છે, જેની સામે સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. આ જ રોજ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં આવેલ કુંભરિયા ઢોળાવ વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી અને તેઓના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે સ્થાનિકોની રજૂઆત સાંભળવા નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોય તેઓએ એન્જિનિયરને રજૂઆત કરીને સંતોષ માળવો પડ્યો હતો. 9 નંબર વોર્ડથી અમે લોકો આવીએ છીએ, પણ અમારા ત્યાં વિકાસના કોઈ કામ થયા નથી. રોડનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે, સફાઈનો પ્રોબ્લેમ છે. સવારે છોકરાઓ સ્કૂલે જાય તો બીક લાગે, છોકરા રસ્તામાં પડી જશે, કેમ કે લીપ પથ્થર છે, પથ્થર લીસથી બધા છે, સ્લીપ ખાઈએ છે. સવારે અમારે નમાઝ પાસે જવું હોય તો પણ ટોસ લઈને જવું પડે કે ભાઈ રસ્તો ખરાબ, રસ્તામાં ખડ્ડા નથી, કોઈ પણ બીક લાગે છે. એટલે અમને અપેક્ષા એવી સરકારથી છે કે ભાઈ અમારા વિકાસના કામ થાય, અમને આ જે વસ્તુ મળવી જોઈએ તે મળે. અમારા વોર્ડ તરફથી જે અમારા જે સતીશ મિસ્ત્રી છે અને દીપક, એ ખાલી અમે ખાલી જઈએ છીએ, અમે એમને પાસે ખાલી અમે આવીશું જોવા બસ, પછી પણ આવતા નથી. એટલે કોઈ કામ થતા જ નથી અમારા. અત્યારે બી અમે અહીંયા આવ્યા છે પણ શું છે કે ભાઈ ઇન્ડિયા સાહેબ મેન સાહેબ જ નથી, કોઈ હજી નથી. અમારે સાહેબ સગડી માપ આપવું પડ્યો અમારે, હવે કરવાનું શું અમારે. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પાસેથી GIDC પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ મોદીનગરમાં રહેતો બુટલેગર પ્રકાશ ઉર્ફે મૂસો ઠાકોરલાલ મોદી એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ગાર્ડન સિટી રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા એક્ટિવાની ડીકીમાંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે કુલ ₹37,500 મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
भरूच શહેરની મુમતાઝ પરાગ સોસાયટીમાં ઊભા કરાયેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવર સામે વિરોધ નોંધાવી સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલ મુમતાઝ પાર્ક સોસાયટીમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલી રહી છે, જે મોબાઈલ ટાવર સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવી તંત્રમાં રજૂઆત કરી સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણને નુકસાનરૂપ આ ટાવરને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે. અમારી સોસાયટી મોડા હાઈલેન્ડમાં ટાવર નાખવામાં આવ્યો છે અને ત્યાં 5 જણ કેન્સરના એ છે. એના જે કિરણો હોય છે તે બધાને બહુ જ ઇફેક્ટ કરે છે અને તે નુકસાનકારક છે. અમે કલેક્ટર કચેરીને આદેશ આપીએ છીએ કે તમે આ ટાવરનું જલ્દી નિરાકરણ લાવો, નહીં લાવે તો આજે સોસાયટીના લોકો ભેગા મળીને આંદોલન કરે છે. કાલે ઉઠીને બધા સોસાયટીના લોકો ત્યાં આવીને ઊભા રહેશે. આંદોલન કલેક્ટર કચેરી પછી અમે આંદોલન કરવું પડશે જ્યાં તમે નિરાકરણ નહીં લાવો ટેટલી. આ મોરલ હાઈલેન્ડમાં જે ટાવર નંખાયો છે તે ટાવરથી બધાને ખૂબ જ નુકસાનકારક છે. આ બેન પણ કેન્સરથી પીડાઈ રહ્યા છે. જો એ ટાવર નહીં હટાવવામાં આવે તો આ બેનને આગળ કંઈ પણ થાય તેની જવાબદારી કોણ તંત્ર લેવાનું છે? જો એ લેવા ટાવર નહીં હટાવવામાં આવે તો બીજા અમારા સોસાયટીમાં બીજા કેટલા પણ કેન્સરથી પીડાઈ રહ્યા છે, એની બધી જવાબદારી કોણ લેશે? તંત્ર પાસે એ માંગ છે કે વહેલી તકે આ ટાવરને હટાવવાનો છે. અંકલેશ્વર શહેર પોલીસે સુરતી ભાગોળ વાવ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ પાસે રહેતા સચિન ઉર્ફે રોકી કેતનભાઈ હજાતવાલા વિદેશી દારૂનો વેપડો ચલાવતો હોવાની બાતમી પોલીસ મથકના સ્ટાફને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેડ પાડતા 12 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 1200ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયના સ્થાપક સ્વર્ગીય હિતેશભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શાળા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના અધ્યક્ષ સ્થાપક સ્વર્ગીય હિતેશભાઈ પટેલની 21મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિતો અને શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, બેનાબેન પટેલ, ચેરમેન વિમલ પાઠક તેમજ શાળા પરિવાર દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં ખરોડ બીએડ કોલેજના પૂર્વ આચાર્ય પીબી પટેલ, કિરીટ ભટ્ટ, ભૈવતદાર રમીલાબેન તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વાલિયા તાલુકાના બાંડાબેડા ગામમાં આવેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાલિયાના બાંડાબેડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ વાલિયા દ્વારા શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોના વરદસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં ગામના સરપંચ રાજેશભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ મિલિનભાઈ સોલંકી, એસએમસી સભ્ય અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે શાકભાજીની આયાત બંધ થઈ જતાં ભરૂચમાં શાકભાજીના ભાવમાં 15-20% વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં વરસી રહેલ ભારે વરસાદની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ભરૂચમાં મોટાભાગનું શાકભાજી નાસિક સહિતના પ્રદેશોમાંથી આવે છે. વરસાદના કારણે શાકભાજીની આયાત બંધ થઈ જતાં ભાવમાં 20% વધારો થયો છે. શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ફ્લાવરનો પ્રતિ કિલો 20 કિલોનો ભાવ અગાઉ હતો જે 500 રૂપિયા હતો, તે આજે 800 થઈ ગયો છે. કોબીજનો ભાવ 140થી વધીને 400 થયો છે. બટાકાનો ભાવ 280થી વધીને 300 થયો છે. ડુંગળીનો ભાવ રૂપિયા 300થી વધીને 400 થયો છે, જ્યારે ટામેટાનો પ્રતિ 20 કિલોનો ભાવ 300થી વધીને 400 રૂપિયા થયો છે. જો કે નાનો મોટો ઇસ્યુ આવતો હોય તો એનો એવું છે કે આપણું જે ભરૂચ શહેર છે એ ટોટલી આજુના બાજુનું રાજ્ય નાસિક અને બાજુના જિલ્લા પાદરા, વડોદરા અને ખંભાત પર ડિપેન્ડ છે. એટલે અત્યારે નાસિક બાજુનો જે માલ આવે છે એમાં ત્યાં વધુ વરસાદને કારણે, અથવા બોમ્બે જેટલો વરસાદ નથી, વધુ વરસાદ એટલે ખેતરમાં જવાતું નથી, એટલે વેલાવાળા શાકભાજી આવવાની અહીંયા તકલીફ છે. એટલે સપ્લાય શોર્ટ છે, એટલે 15-20% ભાવ વધારો થયો છે. જે પાછું નોર્મલ વરસાદનું પાણી ઉતરી જતા પાછો ખેતરમાં જતા તો માલ પાછો આવતો. શાકભાજીમાં અત્યારે 15-20% વધારો થયેલો છે અને એનું કારણ એ છે કે મુંબઈ તરફથી જે નાસિક તરફથી જે શાકભાજી માર્કેટમાં આવે છે એ વરસાદ મુંબઈ તરફ અને નાસિક તરફ વધુ પ્રમાણમાં હોવાથી અત્યારે ટ્રકો આવતી નથી શાકભાજીની, એના લીધે લોકલ જે માલ આવે છે એમાં 15-20% વધારો થયેલો છે. મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ત્યાંથી શાકભાજીની આયાત શરૂ થતા ભાવ ફરીથી સામાન્ય થઈ જશે તેવી આશા બંધાઈ રહી છે. જોકે આ પરિસ્થિતિ કેટલા દિવસ સુધી રહે છે એ જોવું રહ્યું.
ભારે વરસાદે મહારાષ્ટ્રમાં આફત સર્જી છે, તો આફત ગુજરાત સુધી પણ આવી છે. મહારાષ્ટ્રમાંથી આવતા શાકભાજી બંધ થઈ હતા. ભરૂચમાં શાકભાજીના ભાવમાં 15-20% વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનની હાલત કફોડી બની છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્થાળે પડ્યા બાદ ગુજરાતમાં શાકભાજી આવતા શરૂ થઈ ગયા બાદ આ પરિસ્થિતિ સામાન્ય બનશે. કેમેરામેન સાજિદ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક્સક્લુઝિવ ડ્રોન વિઝ્યુઅલમાં 195 મીટરની ઊંચાઈએથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો અદ્ભુત નજારો નિહાળો આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા પર. કેવડિયા કોલોની નજીક સાધુ ટેકરી પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી રહી છે, જેનું નિર્માણ કાર્ય 85% પૂર્ણ થઈ ગયું છે. ત્યારે પ્રથમ વખત 195 મીટરની ઊંચાઈએથી આ પ્રતિમાના ડ્રોન વિઝ્યુઅલ લેવામાં આવ્યા છે. આ ડ્રોન વિઝ્યુઅલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો અદ્ભુત નજારો એક સાથે નિહાળી શકાય છે. 182 મીટરની ઊંચાઈ ધરાવતી આ પ્રતિમાને આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્પેશિયલ રિપોર્ટ, દીપક પટેલ, ચેનલ નર્મદા, કેવડિયા કોલોની. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. વાલિયામાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ, તો ભરૂચ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી. શહેરના કૃષ્ણનગરના મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશમાં શરિયત કોર્ટ સ્થાપવા બાબતે પ્રવીણ તોગડિયાનો વિરોધ. શરિયત કોર્ટને ભારતમાં પાકિસ્તાન ઊભું કરનાર પગલું ગણાવતા ડોક્ટર પ્રવીણ તોગડિયા. ભરૂચ જિલ્લામાં જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ગત વર્ષની સરખામણીએ 539 મિલીમીટર ઓછો વરસાદ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 28,000 હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.